દિશાપાટણ હાઈવે પરથી લુણપુર સદરપુર જતા રોડ પર બેફામ દોડતી રેતી ભરેલી ટ્રકોથી સ્થાનિક રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. રેતી ભરેલી ટ્રકોની આ માર્ગ પર ભારે અવરજવર રહે છે. બનાસ નદીમાંથી રેતી ભરીને લુણપુર સદરપુરથી ચાલતી ટ્રકોથી ગામ લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ટ્રકોની વધુ પડતી અવરજવરના પગલે સદરપુર લુણપુર રોડ તૂટી ગયો છે અને હાલ રોડ પર મોટા ખાડા પડી ગયા છે. વળી વાસણા રોડ પર પાણીની પાઇપો પણ ફૂટી જતા ગામ લોકો વગર વાંકે પાણીની મુશ્કેલી પણ વેઠી રહ્યા છે. ત્યારે આ રોડ પર રેતી ભરેલી ટ્રકોની અવરજવર બંધ કરાવવા લાલ આંખ કરવાની માંગ જોર પકડી રહી છે. અમારા ગામમાં એટલો ટ્રકોનો ત્રાસ થઈ ગયો કે પંચાયતની પાઇપો અમારે પાણી માટે આવે છે એ પણ ફોડી નાખી છે. અમારે પાણીનો ત્રાસ થઈ ગયો, રોડ વધતા તૂટી ગયા છે. અમારા જૂના ડીસા અહીંયાથી 2-3 કિલોમીટર થાય, બાળકો ભણવા જાય છે, એમને પણ અત્યારે અફસોસ પડે છે અને કાઢવું પડે છે ભણવા માટે થઈને. તો અમારે આ પાઇપો તૂટી ગઈ, આ પાણી અમારે આવતું નથી, હવે અમારે શું કરવું? 4-5 દિવસથી પાણી પાઇપ તૂટી ગઈ છે, પાણી હવે કોઈ હોતું નથી કે આવતું નથી. હું પોતે વાસણા અને જે અમારે આજે ત્રાસ વધી રહ્યો છે એ ટેલરોનો, મોટા પાયે ટેલરો આ બેફામ રીતે ચાલી રહ્યા છે. ટેલરોના કારણે પંચાયતને વારંવાર નુકસાન ભોગવવાનો વારો આવે છે. પંચાયતની પાઇપ તૂટી ગઈ છે, વારંવાર ઘડીએ આ પંચાયતના આજુબાજુમાં રોડ ઉપર ટેલરો નીકળતા ખૂબ મોટા પ્રમાણમાં પાઇપોનો અને ગટર લાઇનનો ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. અને 1000થી ઉપર આ રૂટના છોકરાઓ જૂના ડીસા સ્કૂલમાં ભણવા જાય છે, એમને બહુ ભયંકર રીતે તકલીફ છે. કારણ કે ટ્રકો સાઈડો નહીં આપતા, ટેલરો બેફામ રીતે ચાલે છે અને રોડ બિલકુલ તૂટી ગયો છે. એટલે આ માટે તંત્ર જો જાગે તો બરાબર છે, ન કે અમારે આ રૂટના જાબડિયા સુધીનું ટોટલ લોકોને આંદોલન કરવાનો વારો આવશે.